जो तमे तमारू बाळक के घर कोईना भरोसे मूकीने जाओ छो तो चेती जजो, कारण के अमदावाद में वर्किंग कपले तेमनी 11 महिनानी बाळकीने साचवा माटे आया राखी, जेणे बाळकीने वेचवानो कारसो रच्यो अने मानव तस्करीनो भांडाफोड़ थयो। जो तमे वर्किंग कपल छो अने घरे आया राखी तमारू बाळक तेना भरोसे छोड़ी जाओ छो तो आ खबर तमारा माटे छे। अमदावाद मां आईटी कंपनी चलावता दंपतीए तेमनी 11 महिनानी दीकरीने साचवा आया राखवी भारे पड़ी। परिवारे ऑनलाइन सर्च करता होम सर्विसीसमांथी बिंदुना संपर्कमां आव्या, तेने कामे राखी महीने 18,000 रूपिया पगार आपता, परंतु आ आयाए तेना बाळकने साचवानी जग्याए तेने महाराष्ट्रमां एक दलालने वेचवा माटेनो प्लान घड़ी नाख्यो। जो कि आ मासूम बाळकने एक फोन कॉलनी मददथी दलालना हाथमां जती बचावी लेवाई। बाळकीने दत्तक आपवानी छे एटले जे जेनी जेने बाळक नथी एवा एक दंपतीनो एने कॉन्टेक करेलो हतो, अने ए दंपती आजे बेन छे केरटेकर बिंदुबेन एमनी साथे डायरेक्ट संपर्क करावेलो, અને આ બિંદુબેન પોતાને બાળકની માતા હોવાનું વાત એમણે દંપતી સાથે કરેલી। આખી ઘટનાને વિસ્તારથી સમજીએ તો બાળકીની કેરટેકર બિંદુએ પોતે તેની માતા તરીકેની ઓળખ આપી, તે ગરીબ છે માટે બાળકને દત્તક આપવા ઈચ્છે છે તેમ કહ્યું, અને બાળક દત્તક લેનારને ઝાંસામાં લીધા, જેમાં બિંદુના પતિએ પણ તેને મદદ કરી। જો કે બાળક દત્તક લેનારને બિંદુની વાતમાં વિશ્વાસ ન આવ્યો અને તેઓએ પશ્ચિમ બંગાળ પોલીસને જાણ કરતા મામલો બહાર આવ્યો। દીકરીના પિતાને પશ્ચિમ બંગાળ પોલીસનો ફોન આવ્યો, બિંદુને મહારાષ્ટ્રના હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગના માણસોને દીકરીના ફોટો કેમ મોકલ્યા છે તેમ પૂછતા તે જવાબ ન આપી શકી। સવાલોનો જવાબ આપવાની જગ્યાએ તે હાંફળી ફાંફળી થઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગી। મે ઓર મેરી વાઇફ દોનો વર્કિંગ હે બટ હમ લોગ ઘર સે હી કામ કરતે હૈ તો હમ લોગ ભી જ્યાદાતર દેખભાલ કરતે થે બટ હમ લોગ જબ મીટિંગ વગેરા મે હો તો વો જૈસે બચ્ચે કે સાથ ખેલે વહી ઉસકા રોલ થા वही वो हमारे घर पे काम करती थी। चौंकावनारी बात तो ये छे के बिंदु नी आज नी तारीख नी ट्रेन नी टिकट हती अने तेओ बाळकी ने वेचवा माटे पश्चिम बंगाळ जवाना हता। आ समग्र घटना मा बाळकी दलालोना हाथे चढ़ता पहला ज बची गई छे। जो के आ आखा मामला नो मास्टर माइंड छे प्रशांत कांबले, जेने बिंदुए बाळकना फोटो व्हाट्सअप कर्या हता। प्रशांत महाराष्ट्र मा पण मानव तस्करी मा पकड़ाई चुक्यो छे। हाल ચાંદખેડા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી હ્યુમન ટ્રાફિકિંગના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે। ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સાબરકાંઠા જિલ્લાના વસાઈગામ વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 3 વખત ચંદનના તસ્કરો ત્રાટક્યા, જેમાં 5થી વધુ ચંદનના વૃક્ષોની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતોએ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વસાઈગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 100થી વધુ ચંદનના વૃક્ષો ચોરાઈ ગયા છે। મારા બાપ દાદાઓ વખતથી ઉગેલા છે બરોબર, અને આમાં સ્મેલ સુગંધી આવતી હોય છે, એટલે એ કારણોસર કદાચ ચોરોની નજર અહીં પડતી હશે। વસાઈમાં અત્યાર સુધીમાં સાહેબ 100થી 150 નંગના ચંદનના વૃક્ષ કપાયા છે, અને એની અંદાજિત કિંમત લગભગ કરોડ રૂપિયા ઉપર ગણી શકાય। આ ચંદન ચોરીના બનાવમાં વિગતો જે પ્રમાણેની અમારી પાસે આવી છે એ પ્રમાણે લગભગ 4 જેટલા ચંદનના ઝાડ કાપીને તસ્કરો લઈ ગયેલા છે। સુરતમાં એક